Welcome to all of you in our organic qualitative analysis practical. First of all, our aim, you all know about that. And now we will start our practical with identification of nature. Now we will start for the identification of nature. First of all, આપણે શું કરીએ તો કે એક ટેસ્ટ ટ્યુબ લેશું. એમાં યુ ઓલ નો અબાઉટ ધેટ કે સૌથી પહેલાં આપણે એસિડ માટે નેચર ફાઇન્ડ કરીએ, બરાબર. તો એસિડમાં આપણે એડ કરશું સોડિયમ બાય કાર્બોનેટ, કે જે સોડિયમ બાય કાર્બોનેટ એડ કરતા અહીંયા તમે જોઈ શકો ઇફર્વન્સીસ છે, દેખાય છે. એટલે અહીંયા કમ્પાઉન્ડમાં એસિડ નેચર હોઈ શકે એવું આપણે અત્યારે કહી શકીએ, બરાબર. એવું આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે એસિડ મે બી પ્રેઝન્ટ હોઈ શકે. પણ એ ફાઇનલાઇઝ ક્યારે થાય, તો કે આપણને ખ્યાલ છે કે જ્યારે એમાં એને ન્યુટ્રલ કરવા માટે HCl એડ કરીએ ત્યારે એ કમ્પાઉન્ડમાં એસિડ છે પ્રેઝન્ટ છે એવું કહી શકીએ. તો હવે આપણે એમાં એને પહેલાં ફિલ્ટર કરી લેશું. જો અહીં આપણો કમ્પાઉન્ડ છે એ આપણે ફિલ્ટર કરીએ છીએ, એટલે કે જે આપણું સોડિયમ બાયકાર્બોનેટ નાખ્યા પછીનું જે મિક્સર હતું એને, બરાબર. તો તળિયે આપણો એસિડ કન્ટેન્ટ કોઈ બી કમ્પાઉન્ડ હશે, અને તમે ટેસ્ટ ટ્યુબમાં બીજી ટેસ્ટ ટ્યુબમાં તમે અહીંયા જોઈ શકો કે જેમાં અમુક રેસિડ્યુ છે હજી પ્રેઝન્ટ છે, પ્લસ ફિલ્ટર પેપરમાં પણ થોડા ઘણા ઉપર હશે કે જે અહીંયા બીજા કોઈ બી કમ્પાઉન્ડના છે, બરાબર, કે જેનું નેચર એસિડ નથી, બરાબર. તો હવે નેક્સ્ટ આપણે એ જે ટેસ્ટ ટ્યુબ જે નીચે ફિલ્ટરેટ મળ્યું એમાં આપણે ડાયલ્યુટ HCl એડ કરી, અને પછી જો રિફોર્મ થશે તો સમજી લેવાનું કે એસિડ પ્રેઝન્સ છે. જો અહીંયા HCl એડ કરવાથી રિફોર્મ થતો નથી, બરાબર. પણ તમે જોયું કે સોડિયમ બાયકાર્બોનેટ નાખવા સાથે જ ઇફર્વન્સીસ આવે, તો એવું કહી શકે કે એસિડ તો પ્રેઝન્સ છે જ, પણ એ એસિડ આપણો વોટર સોલ્યુબલ એસિડ પ્રેઝન્સ છે. એટલે આપણે અહીંયા આગળની ટેસ્ટ છે એમાં જોશું કે એને કઈ રીતે સેપરેટ કરવું લાર્જ સ્કેલ ઉપર. મેં તમને કીધેલું કે આપણે વોટરમાં સોલ્યુબલ કરી અને પછી એને ઈ ઓપરેટ કરવો પડે. એટલે આજે આપણે તમને અહીંયા જે એસિડ આપવામાં આવેલ છે એ વોટર સોલ્યુબલ એસિડ છે, અને એને આપણે પહેલાં વોટરમાં સોલ્યુબલ કરી અને ઈ ઓપરેટ કરવાનો રહેશે, બરાબર. તો આગળ આપણે જે રેસિડ્યુ મળેલ છે એના એનાલિસિસ તરફ આપણે જઈએ. અહીંયા જે એસિડ છે એ પ્રેઝન્ટ છે, એ વોટર સોલ્યુબલ છે, એટલે HCl નાખતા રિફોર્મ થશે નહીં. અહીંયા જે રેસિડ્યુ આપણને મળેલા હતા કે જે ફિલ્ટર કરીને ઉપર ફિલ્ટર પેપરમાં છે, તમે જોઈશો કે જે બીજા નેચરવાળા છે એનું આપણે એનાલિસિસ કરીએ. તો સૌથી પહેલાં એ ટેસ્ટ ટ્યુબમાં લઈ અને આપણે એની સાથે ફર્ધર જે આગળ ટેસ્ટ કરવા માટે આપણે એડ કરવાનું, એમ જેમ કે આપણે એને વોચ છે એડ કરવાનું થશે, કેમ કે આગળનું નેચર છે એ ફિનોલ આવશે. એટલે આપણે અહીંયા એને વોચ એડ કરવાથી જોઈએ કે શું થાય છે, ડિઝોલ્વ થાય છે કે નહીં. અહીંયા એને વોચ એડ કરવાથી ડિઝોલ્વ થાય એવું દેખાતું નથી, જેટલા રેસિડ્યુ છે એટલા જ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફર્ક જોવા મળતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા ફિનોલ નેચર પણ આપેલો નથી. તો હવે આપણે આગળના નેચર માટે જઈએ. પહેલાં આપણે એને ફિલ્ટર કરી લઈએ, બરાબર, અને પછી આગળ વધીએ. હવે તે મિક્સરને આપણે કે જે ડિઝોલ્વ થયેલ નથી એને આપણે ફિલ્ટર કરી રહ્યા છીએ. હવે આપણને ખ્યાલ જ છે કે કમ્પાઉન્ડ જેટલો એડ કરેલ હતો એટલો જ તેમાં છે, છતાં આપણે ટ્રાય કરી જોઈએ કે ફિલ્ટ્રેટમાં આપણે એને વોચ એડ કરેલ છે, તો HCl એડ કરીને જોઈ લઈએ કે રિફોર્મ થાય છે. જો રિફોર્મ થાય તો ફિનોલ પ્રેઝન્સ હોય, જોઈએ આપણે HCl નાખતા રિફોર્મ થાય છે. જો અહીંયા રિફોર્મ થતો નથી, આપણને જોકે પહેલેથી ખ્યાલ જ હતો કે ફિનોલ અહીંયા છે જ નહીં, બરાબર. જો ફિનોલ હોય તો આપણો કમ્પાઉન્ડ જેટલો એડ કર્યો એ ડિઝોલ્વ થઈ ગયેલો દેખે, પણ અહીંયા આપણે કમ્પાઉન્ડ કમ્પ્લીટલી ફિલ્ટર પેપરમાં જોઈ શકતા હતા, બરાબર. એટલે આપણો કમ્પાઉન્ડનો નેચર ફિનોલ અહીંયા છે નહીં, બરાબર. તો અહીંયા જો એ રેસિડ્યુ હજી એઝ ઇટ ઇઝ છે, તમે જોઈ શકો કે જે ફિલ્ટર પેપરમાં. તો આને હવે આગળના નેક્સ્ટ ટેસ્ટ માટે લઈ જઈએ કે જે બેઝ માટે છે.
એને આપણે શું કરશું તો કે એને ટેસ્ટ ટ્યુબમાં ભરી અને બેઝ માટે આપણે એને ડિઝોલ્વ કરવા માટે HCl છે એ એડ કરશું. એટલે આ રીતે ટેસ્ટ ટ્યુબમાં વ્યવસ્થિત લઈ ને પછી HCl એડ કરતાં જો એ કમ્પાઉન્ડ ડિઝોલ્વ થશે તો સમજી લેવાનું કે અહીંયા નેચર છે આપણો બેઝ પ્રેઝન્સ છે. તો આપણે હવે HCl છે એડ કરી રહ્યા છીએ. હવે તમે અહીંયા જોઈ શકો આપણો કમ્પાઉન્ડ છે એ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ ગયેલો છે, બરાબર. તો આ રીતે ડિઝોલ્વ થયેલ છે. હવે ફરીથી પાછા આપણે રિફોર્મ કરીને જોઈ લઈએ. એમાં રિફોર્મ કરવા માટે HClને ન્યુટ્રલ કરવા માટે આપણે NaOH છે એ એડ કરશું. હવે અહીંયા તમે જોઈ શકો કે આપણે HCl નાખીને જે રિફોર્મ કરવા માટે બેઝ જે છે એ મૂકેલ છે, કન્ડિશન અહીંયા અમે બીકરમાં મૂકેલ છે. તમે જ્યારે એક્ઝામમાં આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે બેઝને રિફોર્મ કરવા માટે હંમેશા કુલિંગ કન્ડિશન છે એની જરૂર પડે. એટલે અમે અહીંયા બીકરમાં મૂકી અને કુલિંગ કન્ડિશનમાં પ્રેસિપિટેટ છે જનરેટ કરેલા છે. તમે અહીંયા ટેસ્ટ ટ્યુબમાં જોઈ શકશો થોડી વાર પછી તળિયે જે બેસેલા છે એ બેઝના પ્રેસિપિટેટ છે, અથવા તો અહીંયા જોઈ શકો કે બ્લર સોલ્યુશન છે એ દેખાય છે કે જે બેઝના પ્રેસિપિટેટ જનરેટ થયેલા છે કુલિંગ કન્ડિશનમાં, બરાબર. તો આ રીતે બેઝને રિફોર્મ કરવા માટે ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા આપણો નેચર છે કમ્પાઉન્ડનો આપણને ખ્યાલ આવી ગયો, એકનો એસિડ છે અને બીજો છે એ આપણો બેઝ છે, બરાબર. હવે આપણે એને લાર્જ સ્કેલ સેપરેશન તરફ લઈ જશું. નાઉ વી ગેટ અ લાર્જ સ્કેલ સેપરેશન ઓફ અવર બોથ કમ્પાઉન્ડ. હવે લાર્જ સ્કેલ સેપરેશનમાં આપણે શું કરશું, આપણને ખ્યાલ છે કે ભાઈ અહીંયા એસિડ નેચર છે પણ એ વોટર સોલ્યુબલ છે. તો સૌથી પહેલાં આપણે કમ્પાઉન્ડને છે વોટરમાં ડિઝોલ્વ કરશું. એટલે આપણો કમ્પાઉન્ડ છે બધો એમાં એડ કરી અને એમાં વોટર એડ કરશું, જેથી કરીને જે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ હશે એ એમાં ડિઝોલ્વ થઈ જશે. હવે કમ્પાઉન્ડ એડ કરી પછી એમાં આપણે ડિસ્ટિલ વોટર એડ કરશું. ખાસ યાદ રાખજો ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે તમારે, અને મિનિમમ અમાઉન્ટમાં આપણે ડિઝોલ્વ કરશું જેથી કરીને ઇવોપરેશન જે આપણે પ્રોસેસ કરીએ એમાં જો ઓછું વોટર હશે એમ ઝડપથી ઇવોપરેટ થશે. તો આ રીતે મિનિમમ અમાઉન્ટમાં આપણે ડિઝોલ્વ કરી અને પછી એને આપણે ઇવોપરેટ કરીને બંનેને આપણે સેપરેટ કરશું, બરાબર. હવે અહીંયા આપણે મિનિમમ એમાઉન્ટમાં આપણો કમ્પાઉન્ડને ડિઝોલ્વ કરી અને પછી આપણે શું કરશું તો કે એને ફિલ્ટર કરી લઈશું, બરાબર. તો આપણે હવે ફિલ્ટર કરી લઈએ ડાયરેક્ટ ઇવોપરેટિંગ ડિશમાં ફિલ્ટર કરીને પછી ડાયરેક્ટ એને ઇવોપરેટ કરવા મૂકી દેશું. તો અહીંયા જે આવે છે નીચે આપણું ફિલ્ટરેટ એમાં આપણો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે એ પ્રેઝન્સ હશે, બરાબર. ઉપરનો જે રેસિડ્યુ વધે એવું લાગે તેમાં થોડા ઘણા વોટર વોશ આપી દેવા જેથી કરીને આપણો કમ્પાઉન્ડ છે એ એમાંથી ડિઝોલ્વ થઈને નીકળી જાય, બરાબર. એઝ અ ઇમ્પ્યુરિટી તરીકે આપણને આગળનું જે બેઝિક નેચર કમ્પાઉન્ડ છે એમાં આપણને કંઈ ઇન્ટરફિયન્સ ન કરે, બરાબર. હવે અહીંયા જે આપણે ફિલ્ટરેટ કરેલો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે એને આપણે ઇવોપરેટ કરવા મૂકી દીધેલ છે, એટલે અહીંયા એ કમ્પ્લીટલી સોલિડમાં કન્વર્ટ થાય ત્યાં સુધી આપણે એને હીટ કરવાનો છે, બરાબર. આ રીતે આપણો પહેલો કમ્પાઉન્ડ છે સેપરેટ થઈ ગયો અને હવે જે બીજો કમ્પાઉન્ડ છે એને આપણે ફિલ્ટરેટમાં ઉપર રેસિડ્યુ મળેલ છે એને આપણે ડ્રાય કરી લેશું વોટર વોશ આપીને, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો કે જે આપણો રેસિડ્યુ કમ્પાઉન્ડ છે અહીંયા પડેલ છે, બરાબર, કે જેનો નેચર બેઝ છે એને આપણે સિમ્પલ ડ્રાય કરીને આગળ એનાલિસિસ માટે યુઝ કરશું, બરાબર. અને પહેલો જે છે ઇવોપરેટિંગ મૂકેલો ઇવોપરેટિંગ ડિશમાં એ જ્યારે સોલિડમાં કન્વર્ટ થાય ત્યારે આપણું એનાલિસિસ માટે એને આગળ વધારશું. નાઉ વી ગેટ એ ફર્ધર એનાલિસિસ ઓફ અવર બેઝિક કમ્પાઉન્ડ વિથ પ્રિલિમિનરી ટેસ્ટ. હવે અહીંયા જે બેઝિક કમ્પાઉન્ડ ડ્રાય કરેલ છે એની પ્રિલિમિનરી જોવા જઈએ તો સ્ટેટ તમને દેખાય છે કે સોલિડ છે, બરાબર. પછી ઓર્ડર છે એ ડેડ માઉસ લાઈક ઓર્ડર આવશે,
અને કલર જોવા જઈએ તો અહીંયા બે કમ્પાઉન્ડ એકબીજા સાથે તમે મિક્સ કરેલા હોય, જેથી ઓરિજિનલ કલર જોવા જઈએ ને તો એ રેડ બ્રાઉન ટાઈપનો જોવા મળશે, પણ અહીંયા બંને મિક્સ થવાથી થોડો ઘણો રેડિશ સ્ટેપ બ્રાઉન સ્ટેપ તમને જોવા મળશે. એટલે આમ કહી શકાય કે એ રેડ બ્રાઉન કલર ઓરિજિનલ છે, પણ તમે અહીંયા કલરલેસ છે કન્સિડર કરી શકો. પણ આગળ આપણે કલરને આધારે કન્ક્લુડ કરવાનું થતું હોય એટલે એ ખાસ ધ્યાન રાખવું, અમુક ટાઈમે કલર છે એ તમને કન્ફ્યુઝ ન કરે. અહીંયા તમારે કલરલેસ છે લખવાનું છે બરાબર, પણ ઓરિજિનલ કલર છે એનો રેડ બ્રાઉન કલર છે. નેક્સ્ટ ટેસ્ટ ઇઝ અવર ઇગ્નિશન ટેસ્ટ, વિચ આર યુઝડ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ એરોમેટિક ઓર એલિફેટિક કમ્પાઉન્ડ વિચ વિલ બી પ્રેઝન્સ. લેટ્સ વી સ્ટાર્ટ ફર્સ્ટ અવર ટેસ્ટ વિચ ઇઝ ઇગ્નિશન ટેસ્ટ. સો ઇન ધ ઇગ્નિશન ટેસ્ટ વી ઓલ નો અબાઉટ ધેટ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું કે એમાં પોર્સેલિન પીસ છે એને પહેલાં આપણે હીટ કરશું કે જેથી કરીને ઇમ્પ્યુરિટી છે એ રિમૂવ થાય બરાબર. ઇમ્પ્યુરિટી રિમૂવ થાય પછી આપણે એમાં આપણો કમ્પાઉન્ડ છે એ પોર્સેલિન પીસ ઉપર લઈને એને બર્ન કરાવશું. અને જો અહીંયા સૂટી ફ્લેમ મળે એટલે કે જો તમે જોઈ શકો સૂટી ફ્લેમ મળે છે એટલે એરોમેટિક કમ્પાઉન્ડ છે અહીંયા પ્રેઝન્સ છે એવું તમે અહીંયા કહી શકો બરાબર. એટલે આપણા કમ્પાઉન્ડમાં એરોમેટિક ન્યુક્લિયસ છે એ પ્રેઝન્સ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. બેલ્સ્ટીન ટેસ્ટ ઇઝ યુઝડ ફોર હેલોજન એલિમેન્ટ પ્રેઝન્સ ઇન અવર કમ્પાઉન્ડ. અવર નેક્સ્ટ ટેસ્ટ દેટ ઇઝ બેલ્સ્ટીન ટેસ્ટ, કે જે નોર્મલી હેલોજન ફાઇન્ડ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. એમાં શું કરવાનું તો કે કોપર ફોઇલ લઈ એને પહેલાં રેડ હોટ હીટ કરવાનું અને પછી એના ઉપર કમ્પાઉન્ડ થોડો ઘણો મૂકી એને બર્ન કરાવવાનું. જો ગ્રીન ફ્લેમ મળે તો હેલોજન પ્રેઝન્સ હોય એટલે આપણે જોશું કે શું થાય છે. અહીંયા આપણે કમ્પાઉન્ડ છે બર્ન કરાવીએ અને તમને ક્યાંય ગ્રીન ફ્લેમ જોવા મળતી નથી, એટલે આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ હેલોજન છે એ આપણા કમ્પાઉન્ડમાં આપેલા નથી, એટલે હેલોજન છે એબસન્ટ છે. નોર્મલી FeCl3 ટેસ્ટ ઇઝ આર યુઝડ ફોર અ શોર્ટકટ ટેસ્ટ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ કમ્પાઉન્ડ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટ. નેક્સ્ટ વન ઇઝ FeCl3 ટેસ્ટ. હવે FeCl3 ટેસ્ટમાં આપણે શું કરશું તો કે આપણે કમ્પાઉન્ડનું 21 સોલ્યુશન કે જે તમે જોઈ શકો કે 21 સોલ્યુશન છે એ લેશું અને ન્યુટ્રલ FeCl3 કે જે આપણે પહેલેથી બનાવેલ છે એ એમાં એડ કરશું. એડ કરવાથી અહીંયા શું થાય છે, હવે થોડી વાર સ્ટેબલ રહેવા દીધા પછી અહીંયા તમે જોશો કે રેડ બ્રાઉન કલરના પ્રેસિપિટેટ છે તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે અહીંયા પેરાટોલ્યુડિન છે એ મે બી પ્રેઝન્સ હોઈ શકે. નેક્સ્ટ વન ઇઝ લેસાઇન સોલ્યુશન અથવા લેસાઇન ટેસ્ટ, વિચ આર યુઝડ ફોર ડિટેક્શન ઓફ એલિમેન્ટ વિચ આર નાઇટ્રોજન સલ્ફર એન્ડ હેલાઇડ. હવે નેક્સ્ટ ટેસ્ટ આપણું ડિટેક્શન ઓફ એલિમેન્ટ બાય લેસાઇન સોલ્યુશન બરાબર. તો લેસાઇન એક્સ્ટ્રેક્ટ આપણે બનાવી રહીએ, જેમાં તમને ખ્યાલ છે આપણે પહેલાં ફ્યુઝન ટ્યુબમાં સોડિયમ મેટલ લઈ એને પહેલાં સ્લોલી હીટ કરશું અને પછી એક સમયે જ્યારે લિક્વિડમાં કન્વર્ટ થાય આપણો સોડિયમ ત્યારે એમાં કમ્પાઉન્ડ ભરી અને પછી ફરીથી પાછો રેડ વોટ છે હીટ કરશું. તો આ રીતે આપણે ફ્યુઝન ટ્યુબ છે બ્લેક જેવી થવા માંડે ત્યારે સમજી લેવાનું કે એ કમ્પ્લીટલી એ એક્ટિવ સ્ટેટમાં છે અત્યારે. હવે પછી એમાં આપણે કમ્પાઉન્ડ છે એડ કરશું, એટલે પહેલાં સ્લોલી હીટ કરવાથી હજી એમાં થોડો ઘણો રિએક્ટિવ સોડિયમ છે એટલે હીટ કરી રહ્યા છીએ. કમ્પાઉન્ડ છે એ ફ્યુઝન ટ્યુબમાં ભરી અને પછી આપણે એને હવે ફરીથી પાછું હીટ કરશું રેડ હોટ હીટ. રેડ હોટ છે એ હીટ થઈ જાય પછી આપણે એને વોટરમાં જે આપણું પહેલેથી ભરેલ છે યુરિન ડીશ એમાં આપણે મૂકી દઈશું એને. અને આવી રીતે આપણે 1x1 ફ્યુઝન ટ્યુબ છે 2-3 જે એટલી બધી આ રીતની પ્રોસેસ કરી અને આપણે એને
લેસાઇન સોલ્યુશન બનાવશું. બરાબર, તો બધી ફ્યુઝન ટ્યુબ છે એ રીતે હીટ કરી અને પછી આપણે આ રીતે એને એ ઓપરેટ કરવા મૂકી દેશું. અને 1/3 પાર્ટ જેટલું રહે, એટલે કે જેટલું મૂકેલ છે એના ત્રીજા ભાગનું રહે, ત્યારે તમારે એને ફિલ્ટર કરી અને એ ફિલ્ટરને યુઝ કરવાનું છે ડિટેક્શન ઓફ એલિમેન્ટ, એટલે કે આપણે નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન ફાઇન્ડ કરવા માટે. તો આ રીતે લેસન સોલ્યુશન હવે આપણે ફાઇનલ લાસ્ટમાં બતાવશું કઈ રીતે ફિલ્ટર કરી અને યુઝ કરવાનું છે. સો આફ્ટર ધ પ્રિપરેશન ઓફ લેસાઇન એક્સ્ટ્રેક્ટ, વી સ્ટાર્ટ અ ટેસ્ટ ફોર નાઇટ્રોજન. ઇન ધ ટેસ્ટ ફોર નાઇટ્રોજન આપણે અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો એ મુજબ આપણે પરફોર્મ કરશું. એન્ડ ફાઇનલ વી ગેટ અ પ્રુસિયન બ્લુ કલર્સ આઈ ધ ગ્રીન કલર્સ. ધેન વી કન્ક્લુડ ધેટ, આપણે એવું કન્ક્લુડ કરશું કે નાઇટ્રોજન છે એ અહીંયા એઝ અ એલિમેન્ટ તરીકે પ્રેઝન્ટ છે. તો ચાલો આપણે પરફોર્મ કરીએ. હવે લેસાઇન સોલ્યુશન છે એને આપણે ફિલ્ટર કરી લઈશું થોડી વાર હીટ કરી લીધા પછી. ફિલ્ટર કરી અને જે ફિલ્ટરેટ મળે એને આપણે લેસાઇન એક્સ્ટ્રેક્ટ અથવા લેસાઇન સોલ્યુશન એવું કહીએ છીએ. બરાબર, તો આ રીતે નીચે જે ફિલ્ટરેટ આવે એને આપણે અલગ અલગ એલિમેન્ટ ફાઇન્ડ કરવા માટે યુઝ કરશું. હવે સૌથી પહેલાં આપણે ટેસ્ટ ફોર નાઇટ્રોજન માટે સૌથી પહેલાં આપણે લેસાઇન સોલ્યુશન લેશું ટેસ્ટ ટ્યુબમાં, અને પછી એમાં આપણે ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4 કે જે પહેલેથી બનાવેલું છે એ આપણે એડ કરશું. એટલે FeSO4 એડ કરવાથી અહીંયા કલર છે ચેન્જ થઈ ગયેલો તમે જોઈ શકો. હવે નેક્સ્ટ આપણે એને થોડી વાર હીટ કરશું. હવે હીટ કરી લીધા પછી આપણે એમાં કોન્સન્ટ્રેટ અથવા તો ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ એડ કરીએ છીએ. બરાબર, એડ કરવાથી જોઈએ શું થાય છે. જો બ્લુ કલર અથવા ગ્રીન કલર મળે તો અહીંયા નાઇટ્રોજન છે પ્રેઝન્સ આપણે એવું કહી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો કે FeSO4 એડ કરતા બ્લુ કલર છે દેખાય છે, એટલે અહીંયા આપેલ કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન છે એ પ્રેઝન્સ છે. નાઉ ધ આફ્ટર ધ ફાઇન્ડિંગ ઓફ એલિમેન્ટ, ધેન વી ગેટ પ્રેઝન્સ ઓફ એલિમેન્ટ ઇન અવર સબસ્ટાન્સ ઇઝ CHON. હવે અહીંયા તમને કહેવા માગું છું કે CHON બેઝિક માટે તમારે મોટેભાગે એ સલ્ફર માટે ટેસ્ટ કરવાની થશે નહીં, ખાલી તમારે CHO અને N નાઇટ્રોજન છે આટલું પ્રેઝન્સ આવશે. બેઝમાં મેઇનલી તમને ખ્યાલ જ છે નાઇટ્રોજન પ્રેઝન્સ જ હોય. તો આ રીતે આપણને મળેલ એલિમેન્ટના આધારે CHONના આધારે આપણે ફાઇન્ડ કરીએ આગળ. હવે અહીંયા ટેબલમાં તમે જોઈ શકો કે CHON એલિમેન્ટ છે અને બેઝ આપણો ફંક્શનલ પ્રેઝન્સ છે, તો ત્રણ જ હોઈ શકે કે NH2 એટલે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન. એટલે આપણે હવે એને કન્ફર્મ કરવા માટે એઝોડાઈ ટેસ્ટ છે એ પરફોર્મ કરવી પડે. તો ચાલો આપણે ફંક્શન ગ્રુપ ટેસ્ટની ટેસ્ટ પરફોર્મ કરીએ એઝોડાઈ ટેસ્ટ. હવે ઇન ધ ફંક્શન ગ્રુપ ટેસ્ટ ફોર ધ બેઝ જોવા જઈએ તો ઇટ ગિવ્સ રેડેઝ ઓરેન્જ ડાઈઝ. તો આપણે એવું કન્ક્લુડ કરશું કે ફાઇનલી પ્રાઇમરી એમાઇન છે એ પ્રેઝન્સ છે. તો આપણે સૌથી પહેલાં એઝોડાઈઝ છે પરફોર્મ કરી લઈએ અને કન્ક્લુડ આપણે જોઈએ કે શું કન્ક્લુઝન આવે છે. હવે આપણે નેક્સ્ટ ડિટેક્શન ઓફ ફંક્શન ગ્રુપમાં જઈએ તો એમાંની પહેલી ટેસ્ટ, આપણે જ્યારે નાઇટ્રોજન પ્રેઝન્સ હોય ત્યારે હંમેશા પહેલી ટેસ્ટ એઝોડાઈ ટેસ્ટ કરતા હોય છે. તો એમાં સૌથી પહેલાં તમારે ત્રણ ટેસ્ટ ટ્યુબ લેવાની, જેમાંની પહેલી ટેસ્ટ ટ્યુબ છે એ આપણો કમ્પાઉન્ડનું HCLમાં બનાવેલું સોલ્યુશન, બીજી ટેસ્ટ ટ્યુબ એટલે કે જે સેન્ટરમાં છે એ NaNO2નું સોલ્યુશન બનાવેલું છે વોટરમાં, અને થર્ડ ટેસ્ટ ટ્યુબ છે એ તમારી બીટા નેપ્થોલનું NaOHમાં બનાવેલું સોલ્યુશન છે. બરાબર, તો એને આપણે કુલ પહેલાં લઈ જઈશું, થોડી વાર આપણે ડિસ્ટિલ વોટરમાં મૂકી રાખશું અને પછી એને એકબીજામાં એડ કરશું. તો સૌથી પહેલાં આપણે આપણા કમ્પાઉન્ડની બનાવેલી જે છે સોલ્યુશન એમાં NaNO2નું સોલ્યુશન છે એડ કરશું. જો સોલ્યુશન છે ક્લિયર રહે, ટૂંકમાં કંઈ બી પ્રકારનો કલર ન આવે, તો NaOHનું સોલ્યુશન એમાં ડ્રોપ વાઇઝ એડ કરશું. જો અહીંયા NaNO2 એડ કરતાં તમને કોઈ બી પ્રકારનો ચેન્જ જોવા મળતો નથી. તો આ રીતે ખાલી ઇફર્વન્સિસ જેવું દેખાય પણ કલર ચેન્જ આવતો નથી. હવે આપણે બીટા નેપ્થોલનું NaOHમાં બનાવેલું સોલ્યુશન છે એમાં એડ કરશું.
જો અહીંયા તમે જોઈ શકો એકદમ ઓરેન્જ રેડ ડાય છે એ અહીંયા જોઈ શકાય છે, જે એના ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા આપેલ કમ્પાઉન્ડમાં પ્રાઇમરી એમાઇન છે એ પ્રેઝન્સ છે. બરાબર, એકદમ ઓરેન્જ રેડ ડાય છે આપણને જોવા મળે છે. બરાબર, તો પ્રાઇમરી એમાઇન અહીંયા ફંક્શન ગ્રુપ તરીકે પ્રેઝન્સ છે. હવે NH2 ગ્રુપ પ્રેઝન્સ હોય એમાં એકોર્ડિંગ ટુ પ્રિલિમિનરી ટેસ્ટ જોવા જઈએ તો અહીંયા સોલિડ હતો આપણો કમ્પાઉન્ડ, પછી યલો કલરનો હતો નહીં. બરાબર, નો યલો કલર એટલે આલ્ફા નેપથાઇલ એમાઇન અથવા તો પેરાટોલ્યુડિન હોઈ શકે. હવે એમાં પાછો આપણો કમ્પાઉન્ડ છે બ્લુ કલર નથી પણ રેડ બ્રાઉન કલર, ઓરિજિનલ કલર એનો રેડ બ્રાઉન કલર છે. તેથી અહીંયા આપણે એકોર્ડિંગ ટુ ચાર્ટ મુજબ જોવા જઈએ તો પેરાટોલ્યુડિન છે એ પ્રેઝન્સ છે એવું આપણે કહી શકીએ. આ રીતે પ્રાઇમરી એમાઇન સોલિડ યલો કલર ન હોય પણ રેડ બ્રાઉન કલર હોય તો એના આધારે આપણે કન્ક્લુડ કરીએ છીએ કે પેરાટોલ્યુડિન છે એ પ્રેઝન્સ છે. નાવ કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ પેરાટોલ્યુડિન કમ્પાઉન્ડ. કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ પેરાટોલ્યુડિન માટે. એમાં સૌથી પહેલાં આપણે શું લેશું તો કે આપણે કમ્પાઉન્ડ આપણો જે આપેલો છે એ કમ્પાઉન્ડ પ્લસ એને 50% H2SO4માં એડ કરશું તો એને ડિઝોલ્વ કરશું એટલે કમ્પાઉન્ડ આપણો કમ્પ્લીટલી ડિઝોલ્વ થાય અથવા થોડું ઘણું એવું લાગે કે ડિઝોલ્વ થઈ ગયેલ ત્યારે પછી આપણે ફર્ધર ટેસ્ટમાં આગળ વધશું. હવે એમાં આપણે K2Cr2O7નું સોલ્યુશન એડ કરશું. જો આપણને રેડ ટાઈપનો કલર જોવા મળે તો સમજી લેવાનું કે પેરાટોલ્યુડિન છે પ્રેઝન્સ છે. તો અહીંયા તમે જોઈ શકો એકદમ ડાર્ક રેડ ટાઈપનો કલર છે દેખાય છે એટલે પેરાટોલ્યુડિન પ્રેઝન્સ છે. હજી ફર્ધર આપણે કન્ફર્મ કરવા માટે એમાં આપણે HNO3 એડ કરશું જે 50% HNO3. અહીંયા રેડ બ્રાઉન કલર દેખાય તો સમજી લેવાનું કે આપણે કમ્પાઉન્ડ છે એ પેરાટોલ્યુડિન પ્રેઝન્સ છે. તો અહીંયા તમે જોઈ શકો એકદમ રેડ બ્રાઉન ટાઈપનો કલર છે એમાં કન્વર્ટ થઈ ગયેલ છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે તમને અહીંયા જે કમ્પાઉન્ડ આપવામાં છે એ પેરાટોલ્યુડિન એ પ્રેઝન્સ છે. નાવ વી વિલ સ્ટાર્ટ અવર નેક્સ્ટ સેપરેટેડ કમ્પાઉન્ડ વિથ અ પ્રિલિમિનરી ટેસ્ટ. હવે અહીંયા આપણો નેક્સ્ટ કમ્પાઉન્ડ જે વોટર સોલ્યુબલ હતો એ કમ્પ્લીટલી ઇવોપરેટ થઈને સોલિડ ફોર્મમાં આપણી પાસે આવી ગયો. એને આપણે હવે કલેક્ટ કરી લેશું અને પછી એનું ફર્ધર આગળ એનાલિસિસ માટે આગળ વધશું. બરાબર, તો અહીંયા પ્રિલિમિનરી ટેસ્ટ પણ સાથે કહી દઉં તો અહીંયા કમ્પાઉન્ડ છે એ કલરલેસ છે, સ્ટેટ એનો સોલિડ આવશે અને નો પર્ટિક્યુલર કોઈ બી ઓર્ડર તમને જોવા મળશે. બરાબર, કોઈ બી પ્રકારનું સ્મેલ તમને અહીંયા જોવા મળશે નહીં. ઇગ્નિશન ટેસ્ટ નોર્મલી ફાઇન્ડ ફોર ધ એરોમેટિક ઓર એલિફેટિક ન્યુક્લિયસ વિલ બી પ્રેઝન્ટ. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ એનાલિસિસ માટે ઇગ્નિશન ટેસ્ટ. ઇગ્નિશન ટેસ્ટમાં તમને ખ્યાલ જ છે આપણે કમ્પાઉન્ડ છે એને પોર્સેલિન પીસ ઉપર હીટ કરશું, જો સૂટી ફ્લેમ મળશે તો એરોમેટિક અને ન મળે તો એલિફેટિક. તો આ રીતે કમ્પાઉન્ડ છે આપણે હીટ કરતાં જો અહીંયા બર્ન થાય, અહીંયા તમે જોઈ શકો કમ્પાઉન્ડ છે બર્ન થશે થાય છે એટલે એ કમ્પાઉન્ડમાં એરોમેટિક ન્યુક્લિયસ અહીંયા પ્રેઝન્સ છે આપણે એવું કહી શકીએ. એટલે આ રીતે ઇગ્નિશન ટેસ્ટનું રિઝલ્ટ આપણને મળે છે કે એરોમેટિક કમ્પાઉન્ડ છે પ્રેઝન્સ. નેક્સ્ટ આપણી બેલસ્ટેન ટેસ્ટ કે જેમાં આપણે કોપર ફોઇલને પહેલાં રેડ હોટ હીટ કરશું ને પછી કમ્પાઉન્ડ છે એની ઉપર બર્ન કરાવશું. જો તમને ગ્રીન ફ્લેમ મળે તો અહીંયા કોઈ બી આપણો હેલોજન એલિમેન્ટ છે પ્રેઝન્સ હોઈ શકે. બરાબર, એવું આપણે ટૂંકમાં પ્રિડિક્ટ કરશું. નેક્સ્ટ વન ઇઝ કોપર ફોઇલ ટેસ્ટ વિચ આર યુઝડ ફોર ફાઇન્ડ પ્રેઝન્સ હેલોજન એલિમેન્ટ ઇન અવર કમ્પાઉન્ડ. અહીંયા આપણે કમ્પાઉન્ડને બેલસ્ટીન ટેસ્ટમાં શું કરશું તો કે કોપર ફોઇલ ઉપર હીટ કરાવશું. જો અહીંયા ગ્રીન ફ્લેમ તમને અહીંયા જોવા મળતી નથી એટલે આપણે કહી શકીએ કે અહીંયા હેલોજન છે એબસન્ટ છે. બરાબર, નેક્સ્ટ વન ઇઝ અ લેસાઇન ટેસ્ટ વિચ આર યુઝડ ફોર ફાઇન્ડિંગ એલિમેન્ટ પ્રેઝન્સ ઇન અવર કમ્પાઉન્ડ. સો લેટ સ્ટાર્ટ શોર્ટ પ્રોસીજર ફોર ધ પ્રિપરેશન ઓફ લેસાઇન એક્સ્ટ્રેક્ટ. હવે લેસાઇન સોલ્યુશન છે એ આપણા પ્રીવિયસ કમ્પાઉન્ડમાં જે રીતે કરેલું એ જ રીતે અહીંયા ડાયરેક્ટ અમે બધી પ્રોસીજર કરી અને 1/3 પાર્ટ જેટલું હીટ કરીને તમારા માટે તૈયાર ટૂંકમાં બતાવવા માટે આ રીતે રાખેલ છે. હવે આપણે એને ફિલ્ટર કરી અને એઝ એ લેસાઇન એક્સ્ટ્રેક્ટ તરીકે આપણે એને એલિમેન્ટ ફાઇન્ડેશનમાં એલિમેન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે યુઝ કરશું. લેસાઇન ટેસ્ટમાં પહેલી ટેસ્ટ આવે છે કે આપણે નાઇટ્રોજન છે ફાઇન્ડ કરવાનો. બરાબર, તો અહીંયા નાઇટ્રોજન છે કઈ રીતે ફાઇન્ડ કરવાનો તો એના માટેની ટેસ્ટ છે જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ મુજબ પહેલાં ડર્ટી ગ્રીન કલરના પ્રેસિપિટેટ આપશે અને પછી આપણે એને હીટ કરી અને પછી એમાં થોડું એસ્ટ્રોસ ઉપર નાખતા એ પ્રુસિયન
ब्लू अथवा ग्रीन कलर में कन्वर्ट थाय देन वी सेज के नाइट्रोजन एलिमेंट विल बी प्रेजेंस इन अवर कम्पाउंड। तो हालो आपणे परफॉर्म करिए, चलो कि नाइट्रोजन प्रेजेंस छे के नहीं। आम तो लेसाइन टेस्ट तमारा माटे जाणीती छे, एटले अमे डायरेक्ट शुं करेल के डायरेक्ट FeSO4 अने लेसाइन एक्सट्रेक्ट छे बंने साथे मिक्स करी अने सीधू ज हीट करिए, त्यां सुधीनी प्रोसेस छे तमने बतावता नथी। अमे डायरेक्ट सीधू FeSO4 बंने मिक्स करीने पछी तमने बताविए छीए। હવે અહીંયા ડાયરેક્ટ તમારી સામે છે એ લેસાઇન એક્સ્ટ્રેક્ટ છે એડ કરેલું, એટલે કે લેસાઇન એક્સ્ટ્રેક્ટ ને ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4 એડ કરી અને તમારી સામે રાખેલ છે અને થોડીવાર હીટ કરી હવે એમાં આપણે શું કરશું, તો કે તમને ખ્યાલ જ છે કે આપણે H2SO4 એડ કરીએ। હવે H2SO4 છે એડ કરવાથી જો બ્લુ કલર અથવા તો ગ્રીન કલર દેખાય તો કમ્પાઉન્ડમાં અહીંયા નાઇટ્રોજન છે પ્રેઝન્સ છે એવું આપણે કહી શકીએ। તો અહીંયા H2SO4 છે એ આપણે એડ કરી રહ્યા છીએ। જો અહીંયા તમે જોઈ શકો કે કમ્પાઉન્ડનો કલર છે એ બ્લુ દેખાય છે। સાથે એક પણ વસ્તુ તમે બીજી નોટ કરી લે કે શરૂઆતમાં કલર જે હતો એકદમ ડાર્ક અથવા બ્લેક ટાઈપનો હતો, જેના ઉપરથી તમને અંદાજ આવી ગયો કે કદાચ સલ્ફર પણ અહીંયા પ્રેઝન્સ હોઈ શકે। જો સલ્ફર હોય ત્યારે આવું તમને જોવા મળશે, બરાબર। તો આગળ સલ્ફર માટેની ટેસ્ટ કરીએ। હવેની નેક્સ્ટ ટેસ્ટ છે ટેસ્ટ ફોર સલ્ફર, એટલે કે સલ્ફર ફાઇન્ડ કરવા માટેની। એમાં અહીંયા આપણે તમારી સ્ક્રીન ઉપર ટેસ્ટ છે એ બતાવી લે એ મુજબ તમારે શું કરવાનું, સૌથી પહેલાં 2 ml લેસાઇન એક્સ્ટ્રેક્ટ લેવાનું, પછી એમાં થોડા એવા બેઝિક મીડિયા જેને કહેવાય થોડા એવા અમાઉન્ટમાં એનેવોઇચ છે એડ કરવાનું, અને પછી ફ્રેશલી પ્રિપેર્ડ સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડ છે એ એડ કરશો, એટલે તમને વાયોલેટ કલર જો પ્રેઝન્સ મળે, એટલે કે વાયોલેટ કલરનું સોલ્યુશન દેખાય ઓબ્ઝર્વેશનમાં, તો સમજી લેવાનું કે સલ્ફર છે એ પ્રેઝન્ટ છે। તો ચાલો આપણે પરફોર્મ કરીએ। હવે આપણે સલ્ફર માટેની ટેસ્ટ કરીએ, એમાં સૌથી પહેલાં આપણું લેસાઇન એક્સ્ટ્રેક્ટ છે એડ કરીએ, અને પછી એમાં થોડા એમાઉન્ટમાં 1-2 અથવા થોડું ઘણું વધારે એમાઉન્ટમાં એનેવોઇચ છે એડ કરશું। એનેવોઇચ અહીંયા ફક્ત સોલ્યુશનને બેઝિક બનાવવા માટે આપણે યુઝ કરીએ છીએ। હવે અહીંયા એનેવોઇચ એડ કર્યા પછી આપણે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ કે જે પહેલેથી બનાવેલું છે ફ્રેશલી પ્રિપેર્ડ આમ તો એડ કરશું। જો વાયોલેટ કલર અહીંયા તમે જોઈ શકો છો એકદમ વાયોલેટ ટાઈપનો કલર કે જે સલ્ફર પ્રેઝન્સ છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ। એટલે આ રીતે નાઇટ્રોજન અને સલ્ફર બંને અહીંયા પ્રેઝન્ટ છે। હવે નેક્સ્ટ આપણે ટેસ્ટ કરીએ હેલોજન માટેની। આફ્ટર ધ પરફોર્મિંગ ઓફ અ લેસાઇન ટેસ્ટ આપણને CHON અને H આ ટાઈપના એલિમેન્ટ છે મળેલા, બરાબર। તો અહીંયા ટેબલમાં તમે જોઈ શકો કે CHON અને H એલિમેન્ટ હોય એવા બે જ છે, એક ન્યુટ્રલ છે અને એક એસિડ છે, તો ન્યુટ્રલ તમને આપેલો નથી, બરાબર, અને એસિડ એક જ છે કે જે સલ્ફાનિલિક એસિડ। આના ઉપરથી પણ તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો છે કે કદાચ સલ્ફાનિલિક એસિડ છે પ્રેઝન્સ હોઈ શકે। તો આપણે ફંક્શન ગ્રુપ માટેની ટેસ્ટ કરીએ જોઈએ। નેક્સ્ટ વન ઇઝ અ ટેસ્ટ ફોર ફંક્શન ગ્રુપ। હવે ફંક્શન ગ્રુપમાં આપણે નાઇટ્રોજન પ્રેઝન્સ છે તો પહેલી આપણે ટેસ્ટ કરશું એમાઇન માટેની, જેમાં જો આપણને રેડિશ ઓરેન્જ ડાઈઝ મળે તો સમજી લેવાનું કે અહીંયા NH2 ગ્રુપ છે પ્રેઝન્સ છે, બરાબર। તો આ રીતે પહેલા ફંક્શન ગ્રુપમાં આપણે NH2 માટેની ટેસ્ટ કરશું, ચાલો તો પરફોર્મ કરીએ। CHON અને H એલિમેન્ટ મળેલા એટલે એમાં આપણે એઝોડાઈ ટેસ્ટ પહેલાં જોઈએ, કેમ કે નાઇટ્રોજન પ્રેઝન્સ હોય ત્યારે એઝોડાઈ આપણે ફંક્શન ગ્રુપ એના માટે કરતા હોય, તો એઝોડાઈમાં આપણે પાસે શું કરવાનું, તો કે સૌથી પહેલાં આપણે 3 ટેસ્ટ ટ્યુબ લેવાની, એકમાં કમ્પાઉન્ડનું HCl બનાવેલું સોલ્યુશન કે જે પહેલી ટેસ્ટ ટ્યુબ છે, પછી સેકન્ડ ટેસ્ટ ટ્યુબ છે કે જેમાં NaNO2નું બનાવેલું સોલ્યુશન વોટરમાં, અને થર્ડ છે બીટા નેફથોલનું NaOHમાં બનાવેલું સોલ્યુશન। હવે આપણે 1x1 એકબીજામાં મિક્સ કરશું, તો સૌથી પહેલાં આપણે NaNO2ના સોલ્યુશનમાં આપણો કમ્પાઉન્ડનું સોલ્યુશન છે એ એમાં એડ કરશું, અને જો સોલ્યુશન ક્લિયર રહે તો કાંઈ આપણે બીટા નેફથોલનું સોલ્યુશન એમાં એડ કરશું। એટલે જો અહીંયા આપણે એડ કરવાથી ખાલી ઇફર્મસિસ દેખાય છે પણ સોલ્યુશન છે એ ક્લિયર, એ કોઈ બી પ્રકારનું કલર ચેન્જ આવતો નથી, એટલે હવે આપણે એમાં બીટા નેફથોલનું NaOHમાં બનાવેલું સોલ્યુશન છે એડ કરશું। જો અહીંયા તમે જોઈ શકો એકદમ ઓરેન્જ ડાય છે જનરેટ થયેલ છે, એટલે અહીંયા કહી શકાય કે પ્રાઇમરી એમાઇન છે એ પ્રેઝન્સ કહી શકાય, બરાબર, એટલે અહીંયા પ્રાઇમરી એમાઇન એટલે NH2 ગ્રુપ પ્રેઝન્સ છે। હવે CHON અને S એલિમેન્ટવાળું અહીંયા એક જ છે કે એસિડ છે એવું એક જ પ્રેઝન્ટ છે કે જે સલ્ફાનિલિક એસિડ પ્રેઝન્ટ છે, બાકીનું છે ન્યુટ્રલ છે, એ તમને આઈડિયા આવેલો કે અહીંયા સલ્ફાનિલિક એસિડ છે પ્રેઝન્સ છે। તો ચાલો હવે તેની આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ કરી લઈએ।
કન્ફર્મેટિવ ટેસ્ટમાં શું આવશે? તો કે સબસ્ટાન્સ અને એફી ફોર એફિશિયન્ટ સિક્સ થ્રાઇઝ અને ફ્યુ ડ્રોપ્સ ઓફ એસિટિક એસિડ એડ કરશો એટલે જો તમને ગ્રીન કલર આપે તો સલ્ફાનિલિક એસિડ છે, પ્રેઝન્ટ છે એવું આપણે કહેશું. બરાબર, તો ચાલો આપણે પરફોર્મ કરીએ. તો આપણે સી એચ ઓ એન અને એસ એલિમેન્ટવાળા કમ્પાઉન્ડને કન્ફર્મેટિવ કરીએ એટલે કે સલ્ફાનિલિક એસિડ. આપણને એવો ડાઉટ છે કે સલ્ફાનિલિક એસિડ કદાચ હોઈ શકે તો આપણે એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ. એમાં સૌથી પહેલાં આપણે કમ્પાઉન્ડ લઈ અને એનમાં કે ફોર એફિશિયન્ટ સિક્સ એ એડ કરી અને એને આપણે એને થોડીવાર હીટ કરશું. બરાબર, આ બંને મિક્સ કરી અને આપણે એને થોડીવાર હીટ કરશું. હીટ કરી અને પછી એમાં થોડા એવા અમાઉન્ટમાં આપણે એસિટિક એસિડ છે એડ કરશું. જો ગ્રીન અથવા લાઇટ ગ્રીન ટાઈપનો કલર આપણને જોવા મળે તો અહીંયા સલ્ફાનિલિક એસિડ છે પ્રેઝન્સ એવું આપણે કહી શકીએ. હવે આપણો કમ્પાઉન્ડ થોડો ઘણો લિક્વિડમાં કન્વર્ટ થાય એટલે આપણે જો અહીંયા એસિટિક એસિડ છે એડ કરશું. જો અહીંયા તમે જોશો કે પહેલેથી જે આપણને લાઇટ ગ્રીન ટાઈપનો કલર દેખાય છે તો એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે સલ્ફાનિલિક એસિડ છે એ પ્રેઝન્સ છે. બરાબર, તો તમને આપેલ કમ્પાઉન્ડ છે અહીંયા સલ્ફાનિલિક એસિડ છે. હવે આપણે આપણા બેઝિક કમ્પાઉન્ડનું ફાઇનલ કન્ક્લુઝન કરવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો કે બે ફંક્શન ગ્રુપ છે એમાંનું એક એનએચ ટુ અને સીએચ થ્રી આપણે છે. મેલ્ટિંગ ઉપરથી ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા પેરાટોલ્યુડિનમાં સીએચ થ્રી પણ પ્રેઝન્સ હોય છે. તો આ રીતે પછી મેલ્ટિંગ પોઈન્ટ 45 અને કમ્પાઉન્ડ છે આપણો પેરાટોલ્યુડિન. એ સિવાય આપણો નેક્સ્ટ કમ્પાઉન્ડ જે એસિડિક નેચરવા તો એનું જોવા જઈએ તો અહીં એસઓ થ્રી એચ અને એનએચ ટુ બંને ફંક્શન ગ્રુપ અને મેલ્ટિંગ પોઈન્ટ છે ખૂબ જ હાયેસ્ટ છે 300 ડિગ્રી સેન્ટિગ્રેડ અને આપણો કમ્પાઉન્ડ જે છે એ સલ્ફાનિલિક એસિડ છે કે જે સૌથી હાયેસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ ધરાવતો કમ્પાઉન્ડ છે અત્યારે અહીંયા તમને આપવામાં આવેલ એમાં બધાથી. હવે ફાઇનલ રિઝલ્ટ જોવા જઈએ તો અહીંયા ટેબલ તમારી સામે જ છે. નેમ કમ્પાઉન્ડના પેરાટોલ્યુડિન, સલ્ફાનિલિક એસિડ, કેમિકલ નેચર એકનો બેઝ, બીજાનો એસિડ, એલિમેન્ટ જોવા જઈએ તો સી એચ ઓ એન, બીજામાં સી એચ ઓ એન એસ અને ફંક્શન ગ્રુપ સી એચ થ્રી એન એચ ટુ, બીજામાં એસ ઓ થ્રી એચ એન એચ ટુ, ફિઝિકલ કોન્સ્ટન્ટ 45 ડિગ્રી સેન્ટિગ્રેડ, બીજામાં છે 300 ડિગ્રી સેન્ટિગ્રેડ અને સ્ટ્રક્ચર છે એ અહીંયા આપેલા છે. તો આ રીતે ફાઇનલ આપણા કમ્પાઉન્ડ છે બંને આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.